હું જાણા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં પાઠ 5 અમિતા અને મધમાખી જે નેક્સ્ટ લેક્ચરમાં આવી ગયાના લેક્ચરમાં આપણે લેક્ચર 13 માં આપણે એક પાઠ સમજી ગયા છીએ. અમિતા નામની છોકરી છે જે મધમાખીઓનો ઉછેર કરે છે, સાથે સાથે ભણતી જાય છે અને એના ઘરમાં પણ એના મમ્મી પપ્પાને મદદ કરે છે. અને ભણવાનું ખૂબ જ શોખ છે. એટલે પોતે શું કરે છે કે ટ્યુશન ક્લાસ કરાવે છે અને પોતે એનો ભણવાનો ખર્ચો એમાંથી કાઢે છે. અને સાથે પછી એને એવું થાય છે કે હજી પણ હું ઘરમાં કંઈક વધારે આનંદ કરી શકું એ માટે થઈને પોતે એના ગામમાં ચાલતો મધમાખીઓનો જે ઉછેર એના ગામમાં જે ચાલે છે એમાં પણ પોતે ભાગ લે છે અને એમાં પણ ખૂબ જ મહેનત કરે છે. બરોબર છે. એ આગળ બધું અને પેલાના લેક્ચરમાં છે એ ભણી ગયા છીએ અને પાઠ સમજી ગયા છીએ. અને છતાં તમે પણ એક વખત પાઠ સમજી લેજો અથવા તો ઘરે વાંચી લેજો તો તમને બધું સમજાઈ જશે. આજે આપણે આ પાઠના ખાલી જગ્યાને જોડતા જોવાના છે. બરાબર છે. પાઠનું નામ છે અમિતા અને મધમાખી. એમાં આપણે પહેલા સૌથી પહેલા ખાલી જગ્યા જોશું. એમાં પહેલી ખાલી જગ્યા છે કે અમિતાનું ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. ફરીથી એકવાર, અમિતાનું ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે. બરાબર. ત્યાર પછી છે મધમાખીઓ અને ખાલી જગ્યાના વૃક્ષના ફૂલો ગમે છે. હવે અમિતાના ગામમાં કયા સૌથી વધુ ફૂલ થતા હતા? તો કે લીંચીના વૃક્ષો વધુ થતા એટલે એ લોકો ત્યાં મધમાખીઓનો ઉછેર કરતા હતા. એટલે આમાં ખાલી જગ્યામાં આપણે શું પૂછ્યું કે મધમાખીઓને ખાલી જગ્યાના વૃક્ષના ફૂલો ગમે છે તો કયા આવશે? લીંચી. લીંચીના વૃક્ષના ફૂલ છે એ મધમાખીઓને વધુ ગમે છે. પછી છે ત્યાર પછી છે ઈંડા આપવાનું કારણે ખાલી જગ્યા કીડી કરે છે. જયારે હું તમને પાઠ સમજાવતી હતી ત્યારે કીધું હતું કે કઈ કીડીઓ ઈંડા આપે છે તો કે રાણી કીડી. કઈ કીડી? રાણી કીડી. મેં તમને કીધું હતું. બરાબર. રાણી કીડીઓ કરે છે. ઈંડા પણ આપે છે. પ્રશ્નમાં પણ તમે પૂછી શકાય કે ઈંડા કોણ આપે છે તો કે રાણી કીડી છે એ ઈંડા આપે છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે મધમાખીના ઘરને ખાલી જગ્યા કહે છે. આ તો સાવ સહેલું છે, આ તો તમને બધાને પણ આવડતું હશે. એટલે મધમાખીના ઘરને શું કહેવાય છે તો કે મધપુડો. શું કહેવાય મધમાખીના ઘરને? મધપુડો. બરાબર. મધમાખી ક્યાં રહે? મધપુડામાં. એટલે મધમાખીના ઘરને મધપુડો કહે છે. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કે લીચીના વૃક્ષને ખાલી જગ્યા ફૂલ આવે છે. મેં સમજાવ્યું હતું કે જે મધપુડો મધમાખી છે ઉછેરવાનો સૌથી સારામાં સારો સમય છે તો કે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી. બરાબર. તો હવે એ ફૂલ કયા મહિનામાં આવે છે તો કે ફેબ્રુઆરીમાં. બરાબર. ફેબ્રુઆરી માસમાં ફૂલ આવે છે. પછી છે છઠ્ઠી ખાલી જગ્યા છે અમિતા ભણવા માટે ખાલી જગ્યા દ્વારા શહેરમાં જાય છે. બરાબર. હવે અમિતા છે પોતે ગામડામાં રહેતી હોય છે અને એની સ્કૂલ છે 8 ધોરણ એટલે કોલેજ જાય છે ત્યારે ઘણું બધું દૂર થઈ જાય છે. એટલે પોતે અને બીજી એની સાથે બીજી પણ છોકરીઓ છે એ શેના દ્વારા જાય છે તો કે સાયકલ દ્વારા. સાયકલ દ્વારા શહેરમાં જાય છે. પછી સાતમી ખાલી જગ્યા છે અમિતા નાની હતી ત્યારે ખાલી જગ્યા ચલાવતી હતી. બરાબર છે. અમિતા નાની હતી ત્યારે પોતે શું કરતી હતી કે ઘેટા બકરા ચલાવતી હતી. ઘેટા બકરા ચલાવતી હતી. બરાબર. આ ખાલી જગ્યા થઈ ગઈ. હવે આપણે જોડકા જોઈ લઈએ. જોડકામાં મેં અહીંયા અ લખ્યું છે, અહીંયા વ લખ્યું છે અને આપણી સામે જવાબ લખવાનો છે. તો એમાં પેલું છે લીચી. તો આમાં પેલું શું છે? લીચી. તો ઈંડા આપે છે તો કે ના. ખુશવા છે તો કે ના. મધપુડો બનાવે છે તો કે ના. અમિતાના ગામનું નામ છે તો કે ના. લીચી શું છે તો કે એક જાતનું વૃક્ષ છે. એટલે પેલા સામે શું આવશે? ઈ. બરાબર. લીચી શું છે? ઈ વૃક્ષ છે. એટલે પેલા સામે શું આવશે? ઈ.
બરાબર અવરવા પછી છે બીજું છે બોચાના તો બોચાના આમાંથી શું છે તો કે બોચાના છે એ અનિતાના ગામનું નામ છે એટલે બીજા સામે શું આવશે દ લીચી આ લીચી કે વૃક્ષ છે આ બોચાના શું છે તો કે આમાંથી છે એ અનિતાનું ગામ છે અનિતાના ગામનું નામ શું છે પ્રશ્નમાં પૂછી શકાય છે કે અનિતાના ગામનું નામ શું છે તો એના ગામનું નામ શું છે બોચાના તો કે કયા જિલ્લામાં આવેલું છે તો કે મુજફ્ફરપુર બરાબર એ જ રીતે પછી ત્રીજું છે રાણીપીડી તો હવે રાણીપીડી શું છે તો કે આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા રાણીપીડી છે એ ઈંડાનું કાર્ય કરે છે તો આમાં એ છે તો કે હા રાણીપીડી તો તે ઈંડા આપે છે એમાં શું આવશે ત્રીજામાં અ આવશે ત્યાર પછી છે કામદાર મધમાખીઓ મેં તમને સમજાવ્યું કે કામદાર મધમાખીઓ પર મધપૂડો છે એ શક્ય નથી જે કામદાર માખી છે એ જ પોતે મધ છે એ બનાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે એટલે કામદાર મધમાખીની સામે શું આવશે તો કે મધપૂડો બનાવે છે એના સામે શું આવશે તો કે ક બરાબર થેન્ક યુ હવે આ બધું છે તમારા બાકી બુકમાં લખવાનું છે અને એક વખત રફ બુકમાં લખવાનું છે બરાબર થેન્ક યુ